मॉर्निंग स्टूडेंट, वेलकम टू फन एंड लर्न होम लर्निंग। स्टूडेंट्स, आज तमने हूँ ग्रामर नो एक टॉपिक शीखवाड़वा रही छूँ। ए ग्रामर नो टॉपिक छे तमारो धोरण 4 मां आइडल नी वर्कबुक मां छे, पार्ट 2 थिंग्स अराउंड इट, एमां छे एक्टिविटी 7। तो आपणे एक्टिविटी 7 मां अभ्यास करीशुं। तो विद्यार्थीओ, आजे आपणे ग्रामर એટલે કે વ્યાકરણના ટોપિકમાં આગળ વધીશું। એમાં છે કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળની સંખ્યા ગણીને ચિત્રમાં રંગ પૂરો। તો આ તમને જે ડિઝાઇન દેખાય છે એમાં તમારે કેટલા ચોરસ છે, કેટલા લંબચોરસ છે, કેટલા ત્રિકોણ છે એ ગણીને તમારે બાજુના ખાનામાં લખવાના છે। આગળ જોઈશું ગ્રામરનો ટોપિક ઓપોઝિટ। ઓપોઝિટ એટલે કે વિરોધી શબ્દો। હવે એમાં આપણને વિરોધી શબ્દો જેમ કે છે ટોલ, ટોલ એટલે ઊંચું, એનો વિરોધી છે શોર્ટ, શોર્ટ એટલે નીચું। બીજું છે સ્મોલ, સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું। કોલ્ડ, કોલ્ડ એટલે ઠંડુ, હોટ એટલે ગરમ। એવી રીતના ફેટ તો થીન, થીક તો થીન, થીન એટલે પાતળું, લોંગ તો શોર્ટ, લોંગ એટલે લાંબું, શોર્ટ એટલે ટૂંકું, યંગ ઓલ્ડ, હેવી લાઇટ, ક્લીન તો ચોખ્ખું અને ડર્ટી એટલે ગંદું। આગળ પણ એ જ પ્રમાણે ઓપોઝિટ વર્ડ એટલે કે વિરોધી શબ્દ આપેલા છે, નિયર તો નજીક, ફાર તો દૂર, હેપી તો ખુશ, સેડ તો નાખુશ, અગલી તો કદરૂપું, બ્યુટિફુલ તો સુંદર, ઇન એટલે અંદર, આઉટ એટલે બહાર, અપ એટલે ઉપર, ડાઉન એટલે નીચે, હાઈ એટલે ઊંચું, લો એટલે નીચું। તો આ તમારા છે બધા વિરોધી શબ્દ જેને ઇંગ્લિશમાં કહેવાશે ઓપોઝિટ વર્ડ્સ, રાઈટ। આગળ જોઈએ હવે કે ચિત્રોનું અવલોકન કરી યોગ્ય શબ્દ સાથે જોડો। તો આમાં સ્મોલ, તો જે ચિત્ર નાનું છે તો એને મોટા ચિત્ર સાથે, તમારે નાનું છે ચિત્ર તો નાના સ્મોલ સાથે જોડવાનું છે, અને જે ચિત્ર મોટું છે એ બિગના સ્પેલિંગ સાથે જોડવાનું છે। જેમ કે આ છે, આ કાઇટ છે એ સ્મોલ છે તો એને સ્મોલ સાથે જોડવાનું છે, અને આ કાઇટ છે, કાઇટ એટલે પતંગ તો એ બિગ છે, બિગ એટલે મોટું તો એને પતંગ સાથે જોડવાનો છે। તો તમને એ જ પ્રમાણે સ્ટુડન્ટ્સ ખ્યાલ આવ્યો હશે કે ફેટ એટલે જાડો, થીન એટલે પતલો તો એને સામે જોડી દો। એવી જ રીતના શોર્ટ તો ટૂંકું, અને ટોલ એટલે ઊંચો, સેડ તો હેપી, કોલ્ડ તો હોટ, હોટ ફૂલ એટલે કે આ ભરેલું છે, અને એમ્પ્ટી એટલે કે આ ખાલી છે। આગળ જોઈશું તે પ્રમાણે ઓલ્ડ એટલે આ જૂનું છે, અને ન્યૂ એટલે નવું, તો તમારે એ પ્રમાણે અહીંયા જોડવાના છે, શોર્ટ એટલે ટૂંકું, લોંગ એટલે લાંબું। તો આ તમારે વિરોધી શબ્દ તમારે તમારી નોટમાં લખવાના છે। આગળ એ જ પ્રમાણે બીજી એક્ટિવિટી અહીંયા આપેલી છે કે ઇન એટલે આઉટ, થીન તો થીક, ઓલ્ડ તો યંગ, અને ક્લીન તો ડર્ટી। હવે આપણે જોઈશું કે ચિત્રો જોઈને ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો। તો આ ચિત્ર છે કોકોનટ ટ્રી। કયું ચિત્ર છે? કોકોનટ ટ્રી। તો કોકોનટ ટ્રી એટલે નારિયળનું ઝાડ, એ કેવું હોય છે? ટોલ, ટોલ એટલે ઊંચું, તો ધીઝ ઇઝ અ કોકોનટ ટ્રી, ઇટ ઇઝ અ ટોલ। તો તમારે આવી રીતના ખાલી જગ્યામાં લખવાનું છે કે ધીઝ ઇઝ અ નીમ ટ્રી, ઇટ ઇઝ અ શોર્ટ, શોર્ટ એટલે નીચું, ધીઝ ઇઝ અ કેટ, ઇટ ઇઝ અ સ્મોલ। એ પ્રમાણે તમારે અહીંયા બધી ખાલી જગ્યામાં પૂરવાનું છે, જે ચિત્રમાં જે ડ્રોઈંગ છે એ પ્રમાણે તમારે ખાલી જગ્યામાં લખવાનું છે કે ધીઝ ઇઝ અ ટાઈગર, ઇટ ઇઝ અ બિગ, તે મોટો છે, ધીઝ ઇઝ અ કપ ઓફ ટી, ઇટ ઇઝ હોટ, ધીઝ ઇઝ એન આઈસક્રીમ, ઇટ ઇઝ કોલ્ડ। અહીંયા જ વિદ્યાર્થીઓ આઈસક્રીમની પહેલાં એન લગાડેલો છે, કારણ કે આઈ છે એ સ્વર છે, અને સ્વરની પહેલાં હંમેશા એન આવે। તમને ખબર જ હશે કે એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વરની પહેલાં એન આવે છે, બાકીના દરેકમાં એ આવે છે,
આગળ એ પ્રમાણે એક્ટિવિટી છે કે ધીઝ ઇઝ એ બોય, હી ઇઝ ફેટ. ધીઝ ઇઝ એ ગર્લ, શી ઇઝ થીન, તે પાતળી છે. ધીઝ ઇઝ રામ, હી ઇઝ હેપ્પી, હે રામ ખુશ છે. ધીઝ ઇઝ શ્યામ, હી ઇઝ સેડ, તે શ્યામ છે, ઉદાસ છે. આગળ એક્ટિવિટી છે, ધીઝ ઇઝ એન એલિફન્ટ. મેં તમને આગળ જેમ શીખવાડ્યું એ પ્રમાણે એલિફન્ટમાં ઈ શું છે, બાળકો સ્વર છે, એટલે એની આગળ શું આવશે, એન. એલિફન્ટ, એલિફન્ટ ઈ ઇઝ અ હેવી એનિમલ, તો ઇટ ઇઝ હેવી, હેવી એટલે કે ભારે. ધીઝ ઇઝ એન એન્ટ, ઇટ ઇઝ અ લાઇટ. એન્ટ એટલે કે કીડી, તો કીડી કેવી હોય છે, લાઇટ એટલે કે ફોરી. તો તમને આ ઓપોઝિટ વર્ડ વિશે આજે સમજ આવી હશે. તો આ ઓપોઝિટ વર્ડ વિદ્યાર્થીઓ તમારે બધા તમારી આઇડલની વર્કબુકમાં આજના હોમવર્કમાં પૂરા કરવાના છે, અને તમારે આ ઓપોઝિટ બધા વિરોધી વર્ડ તમારે લખવાના છે. તો તમને એ પ્રમાણે આજના આ પાઠમાં ખબર પડી હશે. આગળ એ પ્રમાણે બીજી એક્ટિવિટીમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.